નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના ચોખ્ખું ચણાક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે મળીને ચલાવીએ સૌ સ્વચ્છતા અભિયાન. હા, સ્વચ્છતા અભિયાન ભાઈ, સ્વચ્છતા અભિયાન. ગંદકી થશે દૂર તો વચ્ચે ભારત દેશ નિશાન. કોઈ જો કચરો ફેંકે એને રોકી દોડજો ધ્યાન, રોકી દોડજો ધ્યાન. વિચાર વાણી વર્તન માં પણ ચોખ્ખાઈ ને દોસ્તાન, ભાઈ ચોખ્ખાઈ ને દોસ્તાન. તા થૈયા થૈયા તા થઈ, સ્વચ્છતા થી આગળ વધીએ, સ્વચ્છતા થી આગળ વધીએ. 24 કલાક લઈએ કે બનાવી દઈશું સગડું ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક, આખું ગુજરાત ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક. ગઈ મારી રંગલી ગઈ, હું કેટલો પ્રેમ કરતો હતો મારી રંગલીને, મને કેટલી ગમતી હતી મારી રંગલી. આ મેં ખાલી એક વેફર ખાઈને પડીકું નીચે રાખ્યું, એમાં મને છોડીને જતી રહી. બોલા, અરે મારી રંગલી ક્યાં જતી રહી. હે ભગવાન, રંગલી વગર હું કઈ રીતે રહીશ. અરે હું ને રંગલી જોડે કેટલા સ્વચ્છતાના પ્રોગ્રામ કર્યા છે, અને આમ મને છોડીને જતી રહી. મારું શું થશે રંગલી. રંગલી, રંગલી તું આવી ગઈ. રંગલી ક્યાં જતી રહી હતી તું? હું ક્યાંય ગઈ નહોતી, હું ક્યારે અહીંયા જ ઊભી છું. પણ રંગલા એક વાત કહું આજે તને. હા, તું ખરેખર બહુ જ સારો એક્ટર છે. બહુ સારા એવા નાટક કરી લઉં છું. નહીં, મારી ગેરહાજરીમાં રંગલીને કેટલો બધો પ્રેમ કરે છે એનો રંગલો. અરે એ બધું છોડને, ચાલ ને આપણે સ્વચ્છતાના પ્રોગ્રામ કરવા જઈએ ને. હા, સ્વચ્છતાના પ્રોગ્રામ કરવા જઈએ ને. આપણે સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખીએ છીએ. હવે તું સ્વચ્છતાનું બધું જ ધ્યાન રાખીશ. આપણે લોકોને સ્વચ્છતાના પાઠ શીખવીએ ને, આપણે જ સ્વચ્છતાનું ધ્યાન ના રાખીએ તો કેમ ચાલે? ના ચાલે, ના ચાલે, બિલકુલ ના ચાલે. તો હવે તું ધ્યાન રાખીશ? હા, હવે હું ધ્યાન રાખીશ, રાખીશ. હું ધ્યાન. તો કચરો ક્યાં નાખવાનો? કચરા પેટીમાં, કચરા પેટીમાં. સરસ, તો ચાલ હવે. હા, મજા આવી. કેવી ચપટીમાં બનાવી લીધી નંગલી ને. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપની યે વાદા, યે વાદા કર લિયા હમને. સ્વચ્છ ભારત કા ઇરાદા કર લિયા હમને દેશ સે અપને યે વાદા કર લિયા હમને. દર્શક મિત્રો, ગયા સપ્તાહે આપણે પાલાવાસણા ગામની સ્વચ્છતાની કેટલીક વાતો કરી, ગામની શાળાની મુલાકાત લીધી. તો આવો આજે આપણે ગામની વધુ વાતો કરીએ, અને હા, ગામના ગ્રામ પંચાયતની મુલાકાત લઈએ, તેમના સરપંચ અને ગામના નાગરિકો પાસે જાણીએ કે તેઓ ગામની સ્વચ્છતા માટે કયા કયા પગલાં લે છે. અમારા બાળકોને આંગણવાડીના શિક્ષણ સાથે સ્વચ્છતાના પણ પાઠ ભણાવીએ છીએ. તેમાં હેન્ડવોશ, જમ્યા પહેલાં હેન્ડવોશથી હાથ ધોવાનું, પછી દર ગુરુવારે એમના નખ કાપવા, માથામાં તેલ નાખવું, માથું ઓળાવવું, એમના બાળકોના બટણે ટોકેલા અમુક હોતા નથી એ પણ અમે અમારી જાતે જ ટાંકીએ છીએ. કચરો કચરા પેટીમાં જ નાખવો, એવું જાતે બાળક ચોકલેટ ખાય તો પણ એ કચરો કચરા પેટીમાં જ નાખે એવું અમે અત્યારથી જ એમને ટ્રેન કરીએ છીએ. તે મોટું થાય તો એ સ્વચ્છ બને અને સારું બને. હું આંગણવાડીમાં બાળકોને હાથ ધોતા શીખવાડું છું, અને બાળકો સ્વચ્છ થઈને આવે તેવા વાલીને પણ કહું છું. બાળકો અગાઉનું ભવિષ્ય છે, અને બાળક સ્વચ્છ થાય એ આપણી ફરજમાં આવે છે, વાલીની પણ ફરજમાં આવે છે ને આપણી પણ ફરજમાં આવે છે. બાળક આગળ જઈ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે ને બાળક સારું બને એ મને પણ સારું લાગે. બાળકોના નખ જો અઠવાડિયામાં આપણે ના કાપીએ તો બહુ નુકસાન થાય છે. મોંમાં નાખે છે, મોંમાં નાખવાથી બાળકોને રોગ થાય છે, કારણ કે નખ એટલા બધા ગંદા હોય છે કે પાણી બી પીએ કે તો કોઈ બી ખોરાક ખાઈએ છીએ તો બી એના કારણે બાળકોનું હેલ્થ બગડે છે. એટલે દર અઠવાડિયે નખ બાળકોને આપણે કાપવા જોઈએ. પ્લસ
કે દરરોજ બાળક આંગણવાડીમાં આવે છે એટલે અમે સાબુથી એના હાથને પગ બંને ધોડાઈએ છીએ. સાબુથી હાથ ના ધોવે બાળકને, જો એ ખોરાક ખાય તો બી બાળકને નુકસાન થાય છે. આ શેરીનો કચરો અને જે આંગણવાડીની આજુબાજુ બી જે ગંદકી હોય છે એ બી દીદી અહીંયા સ્વચ્છ કરાવડાયું છે. આંગણવાડીઓ સરસ ચાલે છે, પંચાયત સરસ ચાલે છે, આરોગ્ય ખાતું સરસ ચાલે છે, સ્કૂલ સરસ નિયમિત રીતે ચાલે છે. એટલું જ હું કહેવા માંગુ છું. હમસે નિકલેગી સ્વચ્છતા કી એક નદી, છલ 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 કલ 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 કલ, એક ધુલી સી જિંદગી. સ્વચ્છતા કી જ્યોત લેકર ઘર ઘર જાયેંગે, સાફ સુથરી રોશની મે સબ નહાયેંગે. સ્વસ્થ ભારત મિશન દ્વારા આજે પાલાવાસના ગામમાં વોટર ટ્રેનિંગ ક્લિનિંગ ટાંકીનું કામ ચાલી રહ્યું છે. કારણ કે જે ગામમાં ટાંકી હોય ત્યાં પાણી પણ શુદ્ધ અને સારું મળે. દર 6 મહિને પાલાવાસના સરપંચ તરીકે અહીંયા ટાંકી સાફ કરવાનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. કારણ કે ટાંકી સાફ થાય તો પાણી પણ શુદ્ધ પીવા માટે આવે. 6 મહિનામાં અંદર માટી હોય, કાંકડા હોય એ પણ સારી રીતે શુદ્ધ કરી શકાય. સ્વચ્છ ભારત મિશન દ્વારા અમે હાલ આ ટાંકી, સ્કૂલોની ટાંકી અવેરનેસ માટે એનો પ્રોજેક્ટ અત્યારે અમે ચલાવી રહ્યા છીએ અહીંયા. હું મારું પેટા કેન્દ્રની સ્વચ્છતા રાખવામાં બહુ પૂરતું ધ્યાન રાખું છું. અમારા આરોગ્ય કર્મચારી તરીકે પહેલું પગથિયું અમારું સ્વચ્છતાનું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત આપણે ગામમાં સ્વચ્છતા રાખવી, પેટા આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, દરેક જાહેર સંસ્થાઓમાં સ્વચ્છતા રાખવી એ અમારી પહેલી ફરજ બને છે. એટલે અમે અમારા પેટા આરોગ્ય કેન્દ્રમાં અને પેટા આરોગ્ય કેન્દ્રની બહાર અને ગામમાં જઈને દરેક વ્યક્તિઓને અમે ઘેર ઘેર જઈને સ્વચ્છતાના પાઠ શીખવીએ છીએ. અમે દર અઠવાડિયે આંગણવાડીની મુલાકાત લઈએ છીએ. એ નાના ભૂલકાઓને પણ અમે સ્વચ્છતા વિશે સમજાવીએ છીએ અને દર અઠવાડિયે અમે શાળાની પણ મુલાકાત લઈએ છીએ અને શાળામાં પણ શિક્ષકો સહિત અમે બાળકોને સ્વચ્છતા વિશે એમનું ધ્યાન દોરીએ છીએ. કોઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક અમારો સંપર્ક કરવાનું પણ એ લોકોને અમે કહેલું છે. અમે ઘેર ઘેર પણ દરેક બહેનોને અમે 6 સ્ટેપથી હાથ ધોતા શીખવાડીએ છીએ. જમતા પહેલો અને જાડો પેશાબ બાદ પણ હાથ ધોઈને કોઈ પણ આપણી દૈનિક ક્રિયા કરવી. દરેક બહેનોને અમે સ્વચ્છ કપડાં પહેરવા, સ્વચ્છ ખોરાક, સ્વચ્છ પાણી એ વિશે ખાસ સમજાવીએ છીએ. જેથી કરીને અમે એ લોકોને સમજાવીએ છીએ કે ગંદા પાણીથી અને ગંદકીથી આટલા આટલા રોગો થાય છે એ વિશે અમે એમને ઘેર ઘેર જઈને અમે સમજાવીએ છીએ. જેથી કરીને એ બહેનોને, એ દરેક વ્યક્તિને ગંદકીથી થતા રોગો અટકાવી શકીએ, જેથી તેમનું આર્થિક રીતે પણ એમનો પૈસાનો બચાવ થાય. તરુણી પણ મીટિંગ અમે અહીં કરીએ છીએ. જે બહેનો 11 થી 19 વર્ષની હોય છે એ લોકોને માસિક ધર્મ વખતે કંઈ ખબર જ નથી હોતી કે એ લોકોને કેવી રીતે રોગ ફેલાય છે. એ રીતે અમે એ બહેનોને સ્વચ્છ પેડ આપીએ છીએ અને સ્વચ્છ પેડ આપ્યા પછી એ લોકોને શારીરિક ફેરફાર જે શરીરમાં થવાના હોય એ વિશે એમને સમજાવીએ છીએ. માનસિક ડર એ લોકોનો દૂર કરીએ છીએ અને ચોખ્ખાઈ રાખવા વિશે વધારે ધ્યાન આપીએ છીએ, જેથી એ લોકોને શરૂઆતથી જ કોઈ પણ રોગનો ચેપ ના બને તો એ સારું તંદુરસ્ત જીવન જીવી શકે. અને અમને પંચાયતની ટીમ તરફથી પણ એટલો જ સહકાર મળે છે. જ્યાં અમને જરૂર પડે ત્યાં અમારા સરપંચ આશાબેન અમને દરેક પ્રોગ્રામમાં સહકાર આપે છે. મેરા ઓર મેરે આરોગ્ય કર્મચારીઓ કા એક હી મકસદ હૈ કે હમ અપને પાલાવાસના ગામ પંચાયત મે સાફ સફાઈ ઓર સ્વચ્છતા વિશે સબ ઘર ઘર જાકે હર એક વ્યક્તિ કો સંદેશ દે કે ઓ સાફ સફાઈ રખે ઓર સ્વસ્થ રહે. હમ ગામમાં પાણી સે ફેલતે હુએ રોગો કે વિષય મેં પહેલે સે સમજાતે હૈ, ક્લોરિનેશન કરતે હૈ કે ઉન લોગો કો પાણી સે હોને વાલે રોગ ના હો.
रोग होने के बाद में तो सभी उपचार कर सकते हैं, लेकिन हमारा मकसद ये है कि रोग ना हो उसके लिए बचाव कर पहले से एडवांस में उसकी सलाह और उनका संदेश दिया जाता है कि लोगों को साफ सफाई, हाथ धोने का और अच्छा खुराक, अच्छा साफ पानी, साफ भोजन, साफ कपड़े और साफ अपना स्थान रखें, शौचालय साफ रखें और शौचालय में ही शौच क्रिया करें। पंचायत द्वारा जो हम घर घर में शौचालय बनाए गए उनका ही उपयोग करें, ना कि बाहर जाकर गंदगी फैलाएं। ये हम सभी कर्मचारियों का मेन मकसद है। और पंचायत द्वारा जो साफ सफाई का गाड़ी लगाई हुई है, कचरा उसी में डालें, इधर उधर ना फेंकें, और अपना ग्राम पंचायत और शहर, अपना देश, राज्य, सभी साफ सफाई तभी से अपने घर से ही शुरुआत होगी। हम यही संदेश देते हैं घर घर जाकर। हमसे निकलेगी स्वच्छता की एक नदी, सल 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 कल 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 कल, एक धुली सी जिंदगी। स्वच्छता की ज्योत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। दर्शक मित्रों, આપણી સાથે પાલાવાસણા ગામના રેવન્યુ તલાટી શ્રી રીનાબેન છે. આવો તેમની પાસેથી જાણીએ કે ગામમાં સ્વચ્છતા રહે તે માટે તેઓ કયા કયા પગલાં લે છે. પહેલાં તો ગામમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ગંદ કચરાના નિકાલ માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, તથા જાહેર જગ્યાઓ છે, શાળા છે, તથા ગામનો જે ચોતરો છે, તથા જે ખુલ્લી જગ્યાઓ છે ત્યાં વારંવાર સ્વચ્છતા માટે સફાઈ કરવામાં આવે છે, તથા જે બોર છે એની વારંવાર સફાઈ કરવામાં આવે છે. અચ્છા, તો રીનાબેન, આપણે ગામની સફાઈની વાત તો કરી, પણ હવે ચોમાસું આવી રહ્યું છે, તો ચોમાસામાં ગંદા પાણીના ખાડા ખાબોચિયા ન ભરાય અથવા ગંદા પાણીના નિકાલ માટે આપ શું પગલાં લેવાના છો? ગંદા પાણીના નિકાલ માટે તો જે પહેલાં ખાબોચિયા છે તો એમાં આપણે જે બળેલું તેલ છે એનો છંટકાવ કરવામાં આવે છે, તથા કેરોસીનનો પણ છંટકાવ કરવામાં આવે છે, અને ગંદા પાણીના નિકાલ માટે પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, ગટર વ્યવસ્થા પણ સરસ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપણી સાથે છે પાલાવાસણા ગામના તલાટીકમ મંત્રી શ્રી ચંદ્રિકાબેન. તો આવો તેમની પાસેથી જાણીએ કે તેમના ગામમાં, એટલે કે ચંદ્રિકાબેન, તમારા ગામમાં તો શૌચાલયની 100% વ્યવસ્થા છે, પણ શું આપના ગામના દરેક લોકો આ શૌચાલયનો ઉપયોગ કરે છે? આમાં મેં એવું કર્યું છે કે શૌચાલયનો ઉપયોગ દરેક લોકો ફરજિયાતપણે કરે એ માટે દંડની વ્યવસ્થા કરી છે, અને નિગરાની કમિટીની વ્યવસ્થા કરી છે કે નિગરાની કમિટીની અંદર સ્કૂલના બાળકો છે, બાળકીઓ છે, પંચાયતના સભ્યો છે, અને અમે સવારે જે છોકરાઓ અથવા તો મહિલાઓ અથવા તો વૃદ્ધો જે લોકો બહાર જતા હોય એ લોકોને ત્યાંના ત્યાં જ અટકાવીએ છીએ અને તે લોકોના ફોટોગ્રાફ પણ લઈએ છીએ. હજુ અમારે બહુ ધીરે ધીરે ગામની અંદર આ પ્રગતિ થઈ રહી છે, પણ સંપૂર્ણ રીતે અમે આ લક્ષ્યાંક પાર કરી જઈશું, અને શૌચાલયનો ઉપયોગ અમારા ગામમાં બહુ સારી રીતે થઈ રહ્યો છે, અને સ્વચ્છતા માટે અમે અંદરથી માણસોને અંદરથી સ્વચ્છતા રાખવી જોઈએ એવું સમજાય એ માટે પૂરા દિલથી પ્રયત્ન કરીએ છીએ. અમારા ગામની અંદર જે સ્પીકરો લગાવ્યા છે એની સતત રોજે રોજ અમે જાહેરાત કરીએ છીએ નિયત સમયે, અને પાનની દુકાન છે, ગલ્લા છે ત્યાં આગળ, અથવા તો બાળકો જે નમકીનના પેકેટ્સને એ બધું ખાય છે એ ત્યાંના ત્યાં ના નાખતા અંદર કચરાપેટીની અંદર નાખે એ માટે અમે સંપૂર્ણ રીતે સજાગ છીએ. દર્શક મિત્રો, આપણી સાથે પાલાવાસણા ગામના મહિલા સરપંચ આશાબેન છે. આપણે સૌએ જોયું કે આ ગામ કેટલું સ્વચ્છ અને સુંદર છે, તો આવો આશાબેન પાસેથી જાણીએ કે ગામના લોકોમાં સ્વચ્છતાની જે જાગૃતિ જોવા મળે છે તે માટે અને આ ગામની સ્વચ્છતા માટે તેમણે કયા કયા પગલાં લીધા છે. મારું ગામ સ્વચ્છ અને સુંદર રહે તે માટે ગામની અંદર પ્રથમ તો કચરાનો નિકાલ એ જરૂરી છે, તો ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ઈ રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈ રિક્ષા એટલે બેટરીથી ચાલતી રિક્ષા છે, એટલે એના કારણે હવાનું પણ પ્રદૂષણ ના થાય. ડોર ટુ ડોર સવારે ગાડી દરેક ફળિયામાં નીકળે છે અને એ કચરો ઉઘરાવી અને ગામની બહાર યોગ્ય નિકાલે કચરાનો કરવામાં આવે છે. ગામની અંદર જાહેર રસ્તા ઉપર, દુકાનો ઉપર અને શાળામાં, આંગણવાડીમાં, આરોગ્ય કેન્દ્રમાં કચરાપેટીની સગવડ કરવામાં આવેલી છે પંચાયત તરફથી, જેથી કરી ગામ લોકો જ્યાં ત્યાં કચરો ના નાખતા
કચરો કચરા પેટીમાં જ નાખે એવું પંચાયત તરફથી પણ વારે ઘડીએ સૂચન કરવામાં આવે છે. અને સ્વચ્છતા વિશે ગામની અંદર અમે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ. સરપંચ સાથે સભ્યોને સાથે લઈ અમે સ્વચ્છતાના કાર્યક્રમો કરીએ છીએ અને દરેક ગ્રામજન પોતાનું ફળિયું સાફ રાખે એ માટે અમે ઘરે ઘરે જઈ સૂચનો આપીએ છીએ. ગામની અંદર સ્માર્ટ શૌચાલયની સુવિધા અમે ઘરે ઘરે કરેલી છે. ગામને સંપૂર્ણ રીતે ODF કરેલું છે. ગામ લોકો શૌચક્રિયા માટે શૌચાલયનો જ ઉપયોગ કરે એ ઉપર અમે ખાસ ભાર આપવામાં આવ્યો છે. સરપંચ સાથે તલાટી પણ અમારી ગામની અંદર સ્વચ્છતાની બાબતે જાગૃત છે. ગામની અંદર અમારા પાણીના જે ટાંકા છે એ દર 6 મહિને વૈજ્ઞાનિક ઢબે અમે સાફ સફાઈ કરાવીએ છીએ. આરોગ્ય કેન્દ્રની વારે ઘડીએ મુલાકાત લઈએ છીએ. આંગણવાડીના બાળકોના નખ અમે વારે ઘડીએ ચેક કરીએ છીએ. પ્રાથમિક શાળામાં શિક્ષકો સ્વચ્છતા વિશે જાગૃત છે કે નહીં એ પણ અમે પંચાયત સ્ટાફ તરફથી ધ્યાન રાખીએ છીએ. અને ગામની અંદર દરેક નાગરિક સ્વચ્છ ભારત મિશનનો જે આપણો ઉદ્દેશ છે એના માટે જાગૃત રહે તે માટે ખાસ કરીને ભીત સૂત્રો પણ અમે લખવામાં આવેલા છે. હા, તો આશાબેન, આપે જેમ જણાવ્યું કે આપના ગામમાં કચરો લેવા માટે ઈ રિક્ષાની વ્યવસ્થા છે કે જેથી હવાનું પ્રદૂષણ ન થાય, તો બસ એ જ રીતે હવાનું પ્રદૂષણ ન થાય કે પાણીનો બગાડ ન થાય અથવા પર્યાવરણ જાળવણી માટે આપ કયા કયા પગલાં લો છો? ખાસ કરીને ગામની અંદર ગંદા પાણી માટે બધી જ જગ્યાએ ગટર વ્યવસ્થા સારી કરવામાં આવેલી છે. અને એ ગટરના પાણીનો કોઈ ખેડૂત ખેતીમાં ઉપયોગ કરવા માગે તો એ ગટરનું પાણી અમે કૂવામાં ભેગું કરીએ છીએ જેથી કરી ખેડૂત એના ખેતર સુધી લઈ જઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને ચોમાસાની અંદર ઠેર ઠેર ખાબોચિયા ના ભરાય તેની પણ અમે કાળજી લઈએ છીએ. અને જો ક્યાંક પાણી ભરાઈ રહ્યું હોય તો અમે ત્યાં બળેલું ડીઝલ ઓઇલ નાખી અને ત્યાં પાણી શુદ્ધ રહે એની કોશિશ કરીએ છીએ. ત્યાં પૂડા ના પડે એ માટે અમે પાવડરનો પણ છંટકાવ કરીએ છીએ. ચોમાસાની અંદર ફળિયાની અંદર ખચકામાં પણ ક્યાંય પૂડા ના પડે કે મચ્છર પેદા ના થાય એના માટે આરોગ્ય તરફથી અને પંચાયતની ટીમ તરફથી ખૂબ અગત્યની કાળજી લેવામાં આવે છે. અને પાણીમાં અને ગલીઓમાં પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. અને હવે જે ચોમાસામાં અમે ગામની અંદર અગાઉ પણ વૃક્ષારોપણ કરેલું છે પણ આ વખતે વધારે વૃક્ષો વાવવાની અમારી યોજના છે. કારણ કે પાલાવાસણા ગામને ગ્રીન વિલેજ તરીકેનો એવોર્ડ મળે એની તરફની અમારી આ સુવિધા છે. ગામની અંદર સૌથી વધારે વૃક્ષો આ વખતે અમે વાવવાના છીએ અને તેનું જતન કરવાના છીએ. ગામની અંદર ઉનાળાની અંદર વૃક્ષોને પાણી મળી રહે તે માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમે પાણીના ટેન્કરની સુવિધા કરેલી છે જેથી કરી ઉનાળામાં પણ અમે વૃક્ષોને પાણી આપી શકીએ. અચ્છા, તો આશાબેન, આપે જણાવ્યું કે આપ હવાની શુદ્ધતા માટે, પાણીની અથવા ગામની સ્વચ્છતા માટે કાર્યો કરો છો, પણ અહીંયા જે આ બધો કચરો ભેગો થાય છે એ કચરાના કાયમી નિકાલ માટે ભવિષ્યમાં કંઈ વિચાર્યું છે આપે? અત્યારે હાલ તો જે ડોર ટુ ડોર કચરો અમે ઉઘરાવીએ છીએ એ ગામથી દૂર ઊંડો ખાડો કરી અને એની અંદર અત્યારે એકઠો કરીએ છીએ. પણ એ કચરાનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટે અમે પંચાયત તરફથી સોલિડ વેસ્ટ પ્લાન્ટનું આયોજન કરવાના છીએ જેથી કરી એ કચરાનો કાયમી ઉપયોગ નિકાલ થઈ શકે અને એ કચરામાંથી ખાતર પણ બની શકે એવી પણ અમારી એક યોજના છે જેની તરફ અમે હવે આગળ વધવાના છીએ. એક ધુલી સી જિંદગી સ્વચ્છતા કી જોત લેકર ઘર ઘર જાયેંગે સાફ સુથરી રોશની મે સબ નહાયેંગે. હાલમાં મહેસાણા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે મારી નિમણૂક પણ કરવામાં આવેલી છે. મને જિલ્લામાંથી શ્રેષ્ઠ સરપંચ તરીકેનો એવોર્ડ મળેલો છે અને મારા ગામને સ્વચ્છ ગામ તરીકે જિલ્લામાંથી પણ એવોર્ડ અમારા ગામે પ્રાપ્ત કરેલો છે. આશાબેન આયા પછી ગોમ ઈંક વ્યવસ્થિત બધું રાખે છે. કચરાપેટી બધું ગંદકી ફેલાતી નહીં હવે. સંડાસનો વ્યવસ્થા કરીએ. અમે પાલાવાસણા ગ્રામ પંચાયતના સભ્યો છીએ. અમારી સાથે અમારા સરપંચ શ્રી આશાબેન,
સાથે મળીને અમે સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું છે અને જે સ્વચ્છતાનું અભિયાન અમારું ચાલે છે એમાં અમે પૂર્ણ એમને સાથ સહકાર આપી, અમારું પૂર્ણ ગામ બી અમને સહકાર આપે છે અને સારી રીતે અમે અહીંયા સ્વચ્છતા માટેનું શૌચાલયને દરેકનું વ્યવસ્થા કરી છે. દરેકને આગ્રહ રાખીએ છીએ કે શૌચાલયમાં જાય અને શૌચાલયમાં રહી એને સારી રીતે બધા સ્વચ્છતાનું કાર્ય કરી શકે. વૃક્ષો વાવ્યા છે કે જેથી અમારા ગામમાં સ્વચ્છતા અને પ્રદૂષણ ના થાય એ માટેનું કાર્ય થઈ રહ્યું છે. અમારી ગામમાં અત્યારે બહુ સારા એવા કામ થઈ રહ્યા છે. મટીબેનના મતલબ ચૂંટાઈને આવ્યા પછી ગામમાં પહેલાં તો સ્વચ્છ અભિયાન વિશે લોકોને જાગૃત કરવા એ બહુ મોટી વસ્તુ છે, બરાબર. તો એમાં બી ગામના લોકોને જાગૃત કરવા બહુ મહેનત પહોંચે એના માટે, જેમણે કરી બતાવ્યું છે. અને અમારા ગામે સ્વચ્છ અભિયાન માટેનો એવોર્ડ પણ મેળવ્યો છે. અને અમારા મટીબેન જે અત્યારે એનાથી બી સારું થઈ શકે, મતલબ મોડર્ન ગામ કહેવાય ને જેને, એવું બની શકે એના માટે પૂરો ટ્રાય કરી રહ્યા છે. અમારું કામ કંઈ વધારે ન થઈ શકે તો એટલું તો જરૂર કરી શકીએ કે ગામની અંદર સ્વચ્છતામાં અમે ફાળો આપીએ તથા અમારા મિત્રો અમારા કુટુંબીજનોને અમે પણ કહી શકીએ કે ગામની અંદર જ્યાં ત્યાં કચરો નાખવો નહીં તથા એક કચરાને એકત્રિત કરી જે પણ સાધન વ્યવસ્થા કરેલું છે તેની અંદર નાખવી. અમારો બસ એક જ આશય છે કે અમારું સ્વચ્છ ગામ, અમારું સ્વચ્છ ભારત અને એક કદમ સ્વચ્છતા કી ઓર. પાલાવાસણા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી આ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને શહેરમાં તો ઠીક છે કે ત્યાં ગટર વ્યવસ્થા અને ઘેર ઘેર કચરો ઉઘરાવી શકે, પણ પાલાવાસણા ગામે આ પહેલી પહેલ કરી છે પહેલીવાર કે ઘેર ઘેર કચરો ઉઠાવો અને સુંદર પાણીના નિકાલની ગટર વ્યવસ્થાની વ્યવસ્થા આ પહેલીવાર ગામમાં થઈ છે. એટલે અમારા ગામ એક સુંદર અને સ્વચ્છ બને એવો અમારા ગામના સરપંચશ્રીનો પણ એક ઉદ્દેશ છે. એક જે આપણી રીત હતી કે ગામ એટલે ગંદકી, એ ગંદકીને બદલી નાખીને આજે સુંદર અને સ્વચ્છ ગામ બનાવી દીધું છે. અમે તો જોડાઈ ગયા છે દેશના સૌથી મોટા અભિયાનમાં, સ્વચ્છતા અભિયાનમાં. તમારે જોડાવું છે ને, જો હોય તમારા ગલી, ગામ, મહોલ્લા, શાળા કે કોલેજ ચોખા જણાક, તો અમે આવીશું તમારે ત્યાં. જોડાવું છે ને અમારી સાથે તો લખો અમારું સરનામું. કાર્યક્રમ અધ્યક્ષ, ચોખ્ખું ચણાક કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. મિત્રો, અમારો કાર્યક્રમ ચોખ્ખું ચણાક આપ હવે યુટ્યુબ પર પણ નિહાળી શકો છો ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ કરીને. સ્વચ્છતા વિશેની વધુ વાતો લઈને આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જાગ ઉઠેંગે ભાગ્ય હમારે સ્વચ્છ બનેગા.